पोलीस प्रोटेक्शन साथ लग्न भिलोड़ा ना रामपुरी में कराया लग्न तो अलग अलग जाति ना युवक युवती ना लग्न कराया तो लग्न ने लईने थयो हतो विवाद। एक समाज ना सिंगर वीडियो वायरल कर्यो छे तो पोलीस प्रोटेक्शन साथे लग्न करवामां आव्या छे। अरवली में भिलोड़ा ना रामपुरी में लग्न कराया छे, अलग अलग जाति ना युवक युवती ना लग्न योजाया छे, लग्न ने लईने विवाद थयो हतो अने जेना कारणे ज पोलीस प्रोटेक्शन आपवामां आव्युं छे। तो पोलीसनी हाजरी जोवा मळी रही छे अने त्यारबाद पोलीसनी हाजरीमां ज लग्ननुं आयोजन करवामां आव्युं छे। अलग अलग जातिना युवक युवती जेने लईने सामाजिक आ विवाद हतो तो आंगे ज अपडेट मेळवीशुं संवाददाता हार्दिक पासेथी। जी हार्दिक, जणावो के आखरे पोलीस प्रोटेक्शननी केम जरूर पड़ी, विवाद शुं हतो? સત્ય ચોક્કસ થી ભિલોડા તાલુકાના રામપુરી ગામમાં હજી પોલીસ પ્રોટેક્શન સાથે એક આજે લગ્ન સમારોહ સંપૂર્ણ કરવામાં આવ્યા છે। ખાસ કરીને અલગ અલગ જાતિના યુવક યુવતીઓમાં પ્રેમ સંબંધ હતો, જેને લઈને એક સ્થાનિક સિંગર છે તેના દ્વારા વિડીયો બનાવી અને એક એ જ જાતિના અન્ય યુવાનોને ઉશ્કેરવામાં આવ્યા હતા, જેને લઈને વિવાદ સર્જાયો હતો। સમગ્ર મામલે જે યુવતી છે તેના પરિવારજનો દ્વારા પોલીસ નો સંપર્ક કરવામાં આવ્યો હતો અને પ્રોટેક્શનની માંગણી કરી હતી, જેને લઈને આજે અરવલ્લી જિલ્લા પોલીસનો તમામ કાફલો આ લગ્ન સમારંભમાં હાજર રહ્યો હતો અને શાંતિપૂર્ણ માહોલમાં આજે લગ્ન સમારોહ છે તેને સંપન્ન કરવામાં આવ્યો છે। એક જ ધર્મના અલગ અલગ જાતિના બે યુવક યુવતીઓ કે જે ભિલોડા તાલુકાના રામપુરી ગામે લગ્ન સમારંભ યોજવામાં આવ્યો હતો, જેને હાલ શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ કરવામાં આવ્યો છે। પરંતુ જે પ્રકારે વિવાદ છેલ્લા કેટલાક દિવસથી આ સર્જાયો હતો, જેને લઈને પોલીસ પ્રોટેક્શન લેવાની જરૂર પડી હતી। જી બિલકુલ, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ। તો મુખ્યમંત્રીનું મહત્વનું નિવેદન છે કે કેન્દ્રમાં ભાજપના 7 વર્ષની ઉજવણી, વાવોલ ખાતે ભાજપનો કાર્યક્રમ, ગાંધીનગર મનપાની ચૂંટણી પર સીએમ બોલ્યા છે, ચૂંટણીને લઈને યોગ્ય સમયે નિર્ણય લેવામાં આવશે, ચૂંટણી પંચ યોગ્ય સમયે નિર્ણય લેશે। હજુ થોડી વાર છે, કારણ કે હજી પણ ગઈકાલે 2200 કેસ એક દિવસના છે। આપણે જ્યારે ચૂંટણી જાહેર કરી હતી ત્યારે લગભગ 700-800 કેસ 1000 કેસ સુધી પહોંચ્યા, એટલે ચૂંટણી પંચે નિર્ણય કરવાનો છે ચૂંટણી ક્યારે કરવી। પરંતુ હું એમ માનું છું કે હજી થોડોક સમયની આવશ્યકતા છે, બધું નોર્મલાઇઝ થશે પછી ચૂંટણી રાબેતા મુજબ થશે। તો બોટાદમાં રમેશ ભગતની ધરપકડ બાદ જામીન પર છુટકારો થયો છે। ગઢડા ગોપીનાથજી મંદિરના આચાર્ય પક્ષના ટ્રસ્ટીની ધરપકડ બાદ છુટકારો થયો છે। ગોપીનાથજી મંદિરના ચેરમેને નોંધાવી હતી ફરિયાદ। ગોપીનાથજી ટેમ્પલ બોર્ડની બેઠકમાં આવ્યા હતા, ગઢડા પોલીસે કરી ધરપકડ। ચેરમેન પદ મામલે જે વિવાદ ચાલે છે તેને લઈને દેવ પક્ષના હરજીવન સ્વામીને ધમકી આપવાના ગુનામાં ધરપકડ કરાઈ હતી। પંચમહાલા ગ્રામ્ય વિસ્તારોમાં પણ માન્યતા પ્રાપ્ત ડિગ્રી વગરના બોગસ તબીબ હાટડી ખોલી બેસી જાય છે। ક્યારે આવા તબીબોના ઓટ વૈદ્યુ સમી સારવાર દર્દીઓ માટે જોખમી સાબિત થતી હોય છે। પંચમહાલ એસઓજીએ કાલોલના એરાલથી આવા જ 2 બોગસ તબીબોની 96,000ની એલોપેથી દવા અને મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ સાથે ધરપકડ કરી છે, કાર્યવાહી હાથ ધરી। ઝડપાયેલા બંને તબીબ પશ્ચિમ બંગાળના હોવાનું તેમજ તેમની પાસે કોઈ માન્યતા પ્રાપ્ત ડિગ્રી નહીં હોવાનું ખુલ્યું છે। અગાઉ પણ એસઓજીએ જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી આવા જ 2 બોગસ તબીબને ઝડપી પાડીને કાર્યવાહી હાથ ધરી હતી, તેમ છતાં પણ ડિગ્રી વગરના તબીબો અંતરિયાળ વિસ્તારમાં આવી જમાવટ કરતા દેખાય છે। એરિયાની અંદર લોકોની સારવાર માટે આ રીતના 2 પરપ્રાંતિઓ જે બોગસ ડોક્ટર્સ તરીકે ત્યાં પોતાની ઇલીગલ પ્રેક્ટિસ ચલાવી રહ્યા હતા, આ બંને ઇસમો વિરુદ્ધ વેજલપુર પોલીસ સ્ટેશન ખાતે મેડિકલ પ્રેક્ટિસ એક્ટ અંતર્ગત કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે અને ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આગળની તપાસ વેજલપુર પોલીસ સ્ટેશન ખાતે કાર્યવાહી અને તપાસ ચાલુ છે। રાજ્યમાં જાણે કે નકલી ડોક્ટર્સનો રાફડો ફાટી નીકળ્યો છે। વડોદરા, મોરબી, વલસાડ, પંચમહાલમાંથી નકલી તબીબ ઝડપાયા છે। વડોદરાના ડભોઈમાંથી 2 નકલી ડોક્ટર ઝડપાયા છે તો મોરબીના રંગપરબેલા રોડ પરથી 1 નકલી તબીબ સકંજામાં આવી ગયો છે। આ તરફ વલસાડ પોલીસ અને આરોગ્ય વિભાગની ટીમે શહેરના જુદા જુદા વિસ્તારમાં દરોડા પાડી 7 નકલી તબીબોને ઝડપી લીધા છે।
તો પંચમહાલ એસઓજીએ કાલોલના એરવાલ ગામેથી બે બોગસ પરપ્રાંતીય તબીબોની ધરપકડ પણ કરી છે. કોરોના કાળમાં નકલીનો વેપલો ચરમસીમાએ પહોંચ્યો છે. લોકોના જીવ સાથે સોદા કરતા આવા મોતના સોદાગર થોડા પૈસા માટે કરે છે નકલીનો વેપલો. તો કોરોના કાળમાં દવા, ઇન્જેક્શન, ઓક્સિમીટર, નકલી સેનેટાઇઝર, નકલી ડોક્ટર ફૂટી નીકળ્યા છે. નકલીના નેટવર્કનો પર્દાફાશ કરીને અનેક લોકોને જેલના સળિયા પાછળ ધકેલ્યા છે. પણ નકલીના સોદાગરોના કારણે અનેક લોકો લૂંટાયા છે. અછતનો લાભ લેનાર આવા લોકોના કારણે કાળા બજારે વધી છે. તો નકલી સેનેટાઇઝર ફેક્ટરી ઝડપાઈ છે, નકલી ઇન્જેક્શનના ગોડાઉનો ઝડપાયા છે. નકલી ડોક્ટર પણ કોરોના કાળમાં ફાયદો ઉઠાવ્યો છે અને આવા નકલીના સોદાગરોના કારણે અનેક લોકો છેતરાયા છે, પોતાનો જીવ પણ ગુમાવ્યો હોવાની વાતો આવી છે. ત્યારે આવા લોકો સામે કડક કાર્યવાહીની સાથે કડક સજા થાય તેવી માંગ ઉઠી છે. ગાંધીનગર ક્રાઇમ બ્રાન્ચે 4 આરોપીને ઝડપ્યા છે. નકલી નોટો બનાવવાનું સાહિત્ય ઝડપાયું છે. એકના ડબલ કરી આપવાની આપતા હતા લાલચ. છેતરપિંડી કરતા 4 આરોપી ઝડપાયા છે. પથિક આશ્રમ પાછળથી ચારેને ઝડપ્યા છે અને ગાંધીનગરના યુવકને લગાવ્યો ચૂનો. 4.50 લાખનો ચૂનો લગાવ્યો. પોલીસે 7.92 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. 4 આરોપી પાસેથી મળ્યું છે સાહિત્ય. 2000ની નકલી નોટ બનાવવાનું સાહિત્ય મળ્યું. બાતમીના આધારે ₹58 લાખ બનાવટી બનાવવાની સામગ્રી સાથે 58 લાખના ડુપ્લિકેટ નોટો બનાવવાના સાધન સામગ્રી સાથે 4 આરોપીને પકડી આ બનાવટી નોટો બનાવવાનો ગુનો બને એ પહેલાં જ અટકાવેલ છે.